अमदावाद सहित देशभरनी पासपोर्ट कचेरीमां पासपोर्ट माटेनी बुकलेटनी तंगी सर्जावाना कारणे पासपोर्ट माटेना अरजीधारकोए पासपोर्ट मेळवा माटे एक महीनो के तेथी वधारे समयनी राह जोवी पड़शे। ताजेतरमां तमाम अभ्यासक्रमोना परिणामो जाहेर थया छे। कोई विद्यार्थीए आगळ अभ्यास करवा माटे विदेश जवानी योजना बनावी होय के उनाळु वेकेशन दरमियान जेवो फरवा जवानी योजना घड़ी हती ते तमामने पासपोर्ट मेळवा माटे नियत समयथी वधु समय माटे राह जोवी पड़शे। सूत्रोना जणाव्या मुजब पासपोर्ट कचेरीमां 15,000 અરજીઓ પેન્ડિંગ છે, જેની સંખ્યામાં દિન પ્રતિદિન વધારો થઈ રહ્યો છે। નાસિક ખાતેની ઇન્ડિયન સિક્યોરિટીમાં પાસપોર્ટ અંગેની બુકલેટ છપાવવા અંગેની કામગીરી થાય છે। આ સિવાય તંત્ર પાસે અન્ય કોઈ વિકલ્પ નહીં રહેતા નાસિકથી જ્યારે બુકલેટ આવશે ત્યારે જ પાસપોર્ટ આપી શકાશે। પાસપોર્ટની બુકલેટ બનાવવા માટેની સામગ્રી ઇમ્પોર્ટ કરવામાં આવે છે। આ મટીરિયલ ઇમ્પોર્ટ થવાની પ્રક્રિયામાં ખામી સર્જાય છે, જેના કારણે બુકલેટની તંગી સર્જાઈ હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે। અમદાવાદના ઉચ્ચ અધિકારીના જણાવ્યા મુજબ પાસપોર્ટ બુકલેટની તંગી છે, જેના કારણે તત્કાળ સીમ હેઠળ અરજીઓ લેવામાં આવશે। તેવા અરજદારોને જ પાસપોર્ટ તત્કાળ ધોરણે આપવામાં આવી શકે છે। સામાન્ય અરજદારોને એક મહિનો કે તેથી વધુ સમય માટે રાહ જોવી પડશે, ત્યારે પાસપોર્ટ માટે અરજીધારકોને અત્યારે એક મહિના સુધી નવરાધૂપ બેસી રહેવું પડશે। બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ ઓનલાઇન, અમદાવાદ।